બાર મિત્રો, તમે બધા શું કરો છો? અભ્યાસ કરો છો? અરે વાહ, તો તમે રોજ અલગ અલગ વિષયનો અભ્યાસ કરો છો, ખરું ને? પણ આજે હું તમને અભ્યાસ કરાવવાની નથી. કેમ ખબર? આજે તો હું તમને પ્રવૃત્તિ કરાવવાની છે. તો ચાલો, એ કઈ પ્રવૃત્તિ છે? તો બાળ મિત્રો, આ એક રંગીન કાગળ છે. એ કાગળનો રંગ કેવો છે? ગુલાબી છે. અને એનો આકાર કેવો છે? ચોરસ છે. તો હવે આપણે આ રંગીન કાગળમાંથી આગળ ઘડીકામ શીખી ગયા ને, તો આજે પણ આપણે એવી જ રીતે ઘડીકામ કરીને બીજો એક નમૂનો બનાવવાનો છે. હવે એ નમૂનો શેનો બનાવવાના છે એ હું તમને પહેલા કહીશ નહીં. આપણે એ નમૂનો બનાવી દઈએ ને, પછી તમે વિચારજો કે આપણે શું બનાવ્યું છે. તો ચાલો જુઓ, હવે આ ચોરસ કાગળ છે, એ ચોરસ કાગળને આપણે રંગીન ભાગ બહાર રાખવાનો છે અને સફેદ ભાગ અંદર રાખવાનો છે, અને પછી બંને ભાગ ભેગા કરવાના છે. થઈ ગયા? હવે આ કાગળનો આકાર કેવો થયો? લંબચોરસ. હવે આપણે ફરી પાછો એક ભાગ વાળી દઈએ. તો જુઓ, હવે એનો આકાર કેવો થયો? ચોરસ બની ગયો. હવે જુઓ, અહીં એક, બે, ત્રણ અને ચાર ભાગ છે. હવે આમાં ચાર ભાગ પડી ગયા ને, હવે આપણે શું કરવાનું છે? આખું રંગીન કાગળ પાછું આપણે ખોલી નાખવાનું છે. તો જુઓ, તમને ચાર ભાગ દેખાશે, એક, બે, ત્રણ અને ચાર. હવે આપણે શું કરવાનું છે? ફરી પાછું એને ઊંધું કરી દેવાનું છે, અને આ ચાર ભાગના જે ચાર ખૂણા છે ને, એ ખૂણાને આપણે બરોબર વચ્ચે વાળી દેવાનું છે. આમ જોયું, પછી એને આમ સીધી લીટીમાં વાળી દેવાનું છે. ત્યાર પછી બીજો ભાગ વાળવાનો છે. ત્યાર પછી ત્રીજો ભાગ. જુઓ, બધા ખૂણા એક જ સરખા આપણે વાળવાના છે. હવે રહ્યો આ ચોથો ભાગ, એને પણ આપણે વાળી દઈએ. તો જુઓ, થઈ ગયા ને ચારે ચાર ભાગ. જુઓ, હવે આપણે આ ચાર ભાગ વાળી દીધા ને, હવે એ ચારે ભાગના ખૂણા ફરી પાછા આપણે જે આ સીધી લીટી છે ને, એની ઉપર આપણે વાળવાના છે. તો જુઓ, આ રીતે આપણે ચારે ચાર ભાગ વાળી દેવાના છે. હવે આ ખૂણો છે ને, એ બરોબર આ ઉપર સીધી લીટી દેખાય ને, ત્યાં સુધી આપણે વાળવાનો છે. એની ઉપર આપણે ખૂણાવાળો ભાગ લઈ જવાનો નથી. જુઓ, આપણે આવી રીતે વાળવાનું નથી, આપણે આ ખૂણો છે ને, આ ઉપર જે સીધી લીટી દેખાય ને, ત્યાં સુધી જ વાળવાનો છે. જોયું બધાએ? જુઓ, હવે આની અંદર પણ બીજું એક ચોરસ બની ગયું, અને આ આપણને ત્રિકોણ આકાર દેખાય છે. હવે આપણે જેટલા ભાગ વાળ્યા છે એને આપણે ફેવિકોલથી ચોંટાડી દઈએ. જુઓ, સૌથી પહેલા આપણે અંડરના ભાગ પર ફેવિકોલનું ટપકું મૂકીશું, અને પછી આપણે ચોંટાડી દઈશું. ત્યાર પછી ફરી પાછા અહીં એક ટપકું મૂકીશું, અને એને પણ આપણે ચોંટાડી દઈશું. એવી જ રીતે આપણે બીજો ખૂણો પણ એવી જ રીતે વાળવાનો છે, અને એક ટપકું આપણે અંડરના ભાગે લગાવીશું અને પછી ચોંટાડી દઈશું. એવી રીતે આપણે ચારે ચાર ખૂણા ફેવિકોલથી આપણે ચોંટાડી દઈશું. જુઓ, હવે ફેવિકોલથી ચારે ચાર ખૂણા ચોંટાડી દઈએ ને, પછી એના પર થોડું વજન આપીને આપણે ફરી ચોંટાડી દઈશું. જો ચોંટી ગયું ને? હવે જુઓ, કહો મને, આપણે આ કયો નમૂનો બનાવ્યો? ફોટો ફ્રેમ. અરે વાહ, કેવી સરસ મજાની લાગે છે ફોટો ફ્રેમ તો. સહેલી છે ને, તમને આવડશે ને બનાવતા? હવે આપણે શું કરવાનું છે ખબર? ફોટો ફ્રેમની અંદર આપણે આપણો ફોટો લગાવવાનો છે. તો તમારે તમારો અથવા તમારા મમ્મી પપ્પાનો અથવા ભાઈ બહેનનો ફોટો પણ અંદર લગાડી શકો. જુઓ, આવો નાનો ફોટો લેવાનો, અને એના ઉપર ફેવિકોલ લગાવવાનો, અને પછી
બરાબર ફોટો ફ્રેમની વચ્ચે ફોટો લગાવી દેવાનો. તો હવે આ શું થઈ ગયું? ફોટો ફ્રેમ. પછી આ ફોટો ફ્રેમ તમે બનાવી દો ને, પછી તમારે ક્રાફ્ટની બુક છે ને એની અંદર તમારે આ રીતે ચાર બાજુ ફેવિકોલના ટપકા મૂકીને બરોબર વચ્ચે ચોંટાડી દેવાનું. જો ચોંટી ગઈ ને, જુઓ હવે આપણે આ ફોટો ફ્રેમ ચોંટાડી દીધી ને, પછી આપણે ડિઝાઇન પણ એની આજુબાજુ કરવી હોય ને તો થઈ શકે. જો કેવી ડિઝાઇન થઈ શકે? આપણે આ ચાર ખૂણા છે ને, એ ચારે ચાર ખૂણાની ફરતે આપણે નાનું નાનું ફૂલ બનાવી દઈએ. અડધું ગોળ, ફરી પાછું અડધું ગોળ, એટલે આ ફૂલની આપણે પાંદડી બનાવી દેવાની. એટલે આપણી ફોટો ફ્રેમ ખૂબ જ સરસ લાગે. એવી જ રીતે આપણે બીજી તરફ કરીએ. આમાં શું કરવાનું છે? અડધું ગોળ કરીને આપણે એના ઉપર બીજા અડધો ગોળ દ્વારા પાંદડીઓ બનાવવાની છે. એટલે શું બની ગયું? ફૂલ બની ગયું. તો જુઓ, આ ચારે ચાર બાજુ આપણે ફૂલ બનાવી દીધા ને, એટલે આપણી ફોટો ફ્રેમ કેવી સરસ દેખાય છે, છે ને? તો તમે પણ આવી રીતે ફોટો ફ્રેમ લગાવીને આવી ડિઝાઇન તમારે કરવી હોય ને તો કરી શકો. તો આજે આપણે રંગીન કાગળમાંથી શું બનાવ્યું? ફોટો ફ્રેમ બનાવી. તમારે પણ આવી ફોટો ફ્રેમ ટીચરે બનાવીને એ વિડીયો જોઈને તમારી નોટની અંદર બનાવીને લગાવવાની છે. લગાવશો ને બધા? હા, ચાલો તો આપણે ફરી પાછા મળશું અને આવો રંગીન કાગળમાંથી અલગ અલગ નમૂનાઓ બનાવીશું.